એમનો શું વાંક છે? એ લોકોને રોડ રસ્તા પર ઉભા રહેવા દેવું જોઈએ ને, એનો મતલબ એવો થયો? એમને રોડ રસ્તા ઉપર ઉભા ના રહેવા દેવા હોય તો એમને ઓલ્ટરનેટ જગ્યા મ્યુનિસિપાલિટી આપવી જોઈએ, એક બજાર ઉભા કરવા જોઈએ લોકો માટે. સૌથી પહેલા તમે જે હવે બીજા લોકો કહો છો, તો સૌથી પહેલા બીજા લોકોમાં એક તમે અગર આ મીન કરતા હો કે પેલા જે પકોડી વાળા પેલી જે અનહાઇજેનિક પકોડી વેચતા હતા, સાહેબ એ લોકો તો આપણી હેલ્થ બગાડતા હતા. તમે એ લોકોને બિચારા કરો, એ લોકોનું ઘર ચલાવે, એક મિનિટ, એ લોકોનું 5000 રૂપિયાનું ઘર ચલાવે, 10000 રૂપિયાનું ઘર. સાહેબ આજની તારીખમાં દવા ગોળી કેટલી મોંઘી છે, અને બિચારો એક મિનિટ, એક ગરીબ માણસ, એક ગરીબ માણસ, એક ગરીબ લોકો બીમાર પડે ક્યાં આપણે જોવા મળે? અને એક ગરીબ, અને એક મિનિટ, એક ગરીબ માણસ એ પાણીપુરીથી બીમાર થાય ને પછી એને 200-500 રૂપિયાની લાગે, બધા કે ભેળસેળ વાળો માલ સામાન વેચો છો, લોકોનું આરોગ્ય અને હવે આપકો અમારી જોડે ફૂડ લાયસન્સ છે મેડમ, ફૂડ લાયસન્સ છે. અમે લોકો અમારા અમારા ત્યાં એમ્પ્લોય ને જેટલા બી કામ કરે છે, જે અમારે વેઇટર છે બધા છે, એમને અમે ગ્લોવ્સ પહેરાવીએ છીએ, કેપ પણ પહેરાવીએ છીએ, અને ડિસ્પોઝેબલ ડિશમાં